હેલો, ગુડ ઇવનિંગ જોની તમારી સાથે સુપર હિટ્સ 95 રેડ એફએમ પર. હાલ મારી સાથે જોડાઈ રહ્યા છે સીચ હોસ્પિટલ મજુરા ગેટ સુરત થી ડોક્ટર ધવલ માંગુકિયા, જે ગેસ્ટ્રો સર્જન છે. સીધા એમની સાથે પહેલા વાત થશે. સર, અત્યારે લોકડાઉન જે રહ્યું એમાં લોકોના રૂટીનમાં બહુ ચેન્જીસ આવ્યા છે. એ લોકોની જે ડે ટુ ડે ક્લોક છે, ચેન્જ, જે બાયોલોજીકલ ક્લોક છે એમાં ચેન્જ આવી ગયો છે, અને માટે ડાયજેસ્ટિવ સિસ્ટમ પર એની અસર ખાસી પડે છે. એના માટે શું કહેશો? કદાચ આપણી જે એક્ટિવિટી છે કે મોબિલિટી છે તે પણ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. તો એ બહુ જરૂરી છે કે દરેકે દરેક વ્યક્તિ એટલીસ્ટ પોતાની જાતને કંઈક નાની મોટી એક્સરસાઇઝમાં એનરોલ રાખે. દિવસમાં કંઈક અડધો કલાક કલાક સુધી આઈધર યોગા કે લાઇટ એક્સરસાઇઝ કે સમ સોર્ટ ઓફ ઘરેલું નાની એવી, જેની પાસે કંઈક કદાચ ઘરે ગેમ રમી શકે એવી વ્યવસ્થા હોય તો તે કરી શકે. વોકર છે, કાર્ડિયો છે, આ બધું કરી શકે. માત્ર સારું હેલ્ધી ડાયટ લો. જે પણ કંઈ ફૂડ લો છો તેને પ્રોપર પાણીથી ધોઈને સાફ કરીને યુઝ કરો. એટલી જ એક દરેકે દરેક વ્યક્તિએ કાળજી લેવાની જરૂર છે. રાઈટ સર, લોકોને જમ્યા પછી વોકિંગની આદત હોય છે, પણ અત્યારે લોકડાઉનમાં બહાર નથી નીકળવાનું, તો પણ વોક પર નીકળે છે લોકો. એ કયું વોકનું બહાનું કરીને બહાર નીકળે છે, એના માટે તમે શું સલાહ આપશો? ક્યારે પણ જમીને તરત વોક નહીં લેવું જોઈએ. તો જ્યારે પણ તમે જમો છો ત્યારે એ ખોરાક આપણા જઠર અથવા તો સ્ટમકમાં એટલીસ્ટ 30 મિનિટ થી લઈને 45 મિનિટ સુધી ત્યાં જોઈએ, અને ત્યાં ચર્નિંગ થયા કરતું હોય છે. એટલે જેવું તમે વોક કરો કે કોઈ પણ બીજી સ્ટ્રેનિયસ એક્ટિવિટી કરો, એટલે પેટની અંદરનું પ્રેશર વધી જાય, અને એને કારણે એ રિફ્લક્સ થતા હોય છે. ઘણી બધી વખત આપણને એસિડિટી કે છાતીમાં તકલીફ કે ગરમણ, આ બધા સિમ્ટમ્સ ઘણા બધા લોકોને થતા હોય છે. દરેક વ્યક્તિએ જમ્યા પછી એટલીસ્ટ અડધો થી પોણો કલાક એક ચેર પર બેસી રહો, અને પછી જસ્ટ તમારી ડે ટુ ડે રૂટીન ઘરની એક્ટિવિટી પણ કરશો ને તો પણ એ પચાવવા માટે ઇનફ છે. વોકિંગ બિલકુલ જરૂરી નથી, બિલકુલ એડવાઇઝેબલ નથી, અને એ બાનું વાપરીને બહાર તો બિલકુલ નહીં ફરવું. થેન્ક યુ સર. આની સાથે અત્યારે આ સમયની અંદર સેનેટાઇઝેશન ને લઈને અને ઘણા બધા મુદ્દાને લઈને સુરતને શું અપીલ કરવા ઈચ્છો છો તમે? સોશિયલ ડિસ્ટન્સિંગ એ ઓલમોસ્ટ ત્યારે દરેકે દરેક ઘરમાં જાણીતો શબ્દ થઈ ગયો છે. ઘણી બધી અન્ડરસ્ટેન્ડિંગ આવી પણ ગઈ છે. આપણે ઘરની બહાર તો કદાચ કરીએ જ છીએ, એટ ધ સેમ ટાઈમ ઘરની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું જરૂરી છે. તમે જે પણ જ્યારે પણ કોઈ જગ્યાથી બહારથી આવો છો તો ઘરે જઈને સારી રીતે એક સારા સોપ વોટરથી કે સોપથી બરાબરથી બાથ લઈ લો, સ્નાન લઈ લો. તમે જ્યારે પણ એકબીજા ઘરના વ્યક્તિ સાથે ટચમાં આવો છો, એટલીસ્ટ હાઇજેનિક રીતે હાથ ધોઈને બધું સાફ કરીને કોઈ સાથે ટચમાં આવો. તમારા પોતાના હેન્ડકરચીફ કે બાથ ટોવેલ જે વસ્તુઓ જે છે તે એકબીજામાં યુઝ ન થાય. સિમ્પલ ડે ટુ ડે બેઝિસમાં યુઝ થતી બ્રશ આ છે તે છે, તમારી બધી સામાન તમારો દરેકે દરેક વસ્તુને અલગ રાખો. એટલું જો આપણે સમજી શકીએ તો આ રોગને કે આ ઇન્ફેક્શનને આપણે હંમેશા દૂર રાખી શકીશું. જી જી સર, થેન્ક યુ સો વેરી મચ અમારા શોમાં આવવા બદલ, તમારી આ વેલ્યુએબલ માહિતીને અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક્સ અ લોટ. સુપર હિટ્સ 95 રેડ એફએમ, બજાતે રહો.